જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો જો બ્લોક અમે અત્યારે સ્ટાર્ટ કર્યો છે, અને રેખાબેન હું કે, કારણ કે રેખાબેન તો કયા મેરેજમાં અમારા આવ્યા નતા, પણ રેખાબેન પાછળ પાછળ હોય એ પોરબંદર ફરવા નીકળી ગયા હતા. કા રેખાબેન? જો અમારે રેખાબેન હાવ બેસી ગયા. હું કે રેખાબેન, હું કે તમે કઈ સાઈડ વયા ગયા હતા ફરવા? પોરબંદર ફરવા વયા ગયા હતા. અંજુબેન વાહે કોઈ ને અમારું નઈ, અંજુબેન ની એક્ઝામ છે, જો આરામ કરે છે. આ એક્ઝામ છે અમારે કાંજ. ડાન્સ કરો તો આપડે મજા આવી જાય આપણા ગ્રુપ વાળા. અમને નેટ આવે નહી તો શું કરીએ અમે, ત્યાં થોડીક નેટ ની પ્રોબ્લેમ છે એમ કે. ચાલો હવે પાછું, તો ક્યાં પાછું જવાનું છે વેડિંગ માં? જેતલ સર જવાનું છે ભાઈ. મેનેજમેન્ટ સારું, હું કઈ પ્રોબ્લેમ નથી એમ કે. યુપી થી બિહારી આવ્યા હોય ને એવી હાલત થઈ ગઈ હતી અમારી. ઇન્વિટેશન હે એ બધા આપડે હું અગિયાર ના આ કંકોતરી છે આપડી. તો ભાઈ જો આવું છે હજી રેખાબેન કે સેટી નીચે છે ભાઈ, હવે આવું જ આવવાનું છે આપડે આમ મેરેજ માં એમ કે. ચાલો ભાઈ હવે જવું છે આમાં ઇન્વિટેશન ઇન્વિટેશન એમ કે. ભાઈ અત્યારના 6 વાગ્યા છે, અને અત્યારે અમે અમારી આંટી ના ઘરે પહોંચી ગયા છે તલ સાકરી બનાવવા હાટું, કારણ કે મીનાબેન આજે અમારે તલ સાકરી રસોઈ આલા શું કે બનાવવાના છે. તો અમે કીધું કે ભાઈ ચાલો ને આપણે તો તલ સાકરી બનાવી, ભાઈ ઘણા મારા જેવા હોય છે ને ન આવડતી હોય તો એ શીખી લે કે ભાઈ કેવી રીતના તલ સાકરી બનાવી. તો હાલો ભાઈ જો આજે અમારા મીનાબેન છે એ તલ સાકરી બનાવવાના છે, અને જો અમારે મનસ્વીબેન છે એ આવી ગયા એના ફોઈની સગાઈ કરીને. કા મનસ્વી કરી એવા સગાઈ? હે જો અમારા આંટી છે ને એની અમે આવ્યા છીએ તલ સાકરી બનાવવા. એ જો ચશ્મા બસમા ને અમારે એ તડકો તો જરાય સહન ન કરી શકે. હું જો અમારા મીનાબેન તલ છે એ શેકવા માંડ્યા હે. રાધે રાધે બોલો બોલો રાધે રાધે.
કેટલા જણા નામ છે લઈ લ્યો એટલે હું કોઈ કાલે ભણવા ન બસ બસ જો આપણે મફત નો ચા પીવા હોય ને તો આપણે આ ઘરની આજુબાજુમાં કોઈ આ રહેતા હોય, રેખાબેન છે અમારે, પૂજાબેન ને રેખાબેન ને અમુક એના લુખાઈ છોકરા હોય એમ, એની ઘરે આપણે ચા પીવા પૂગી જવાનો. જો મફત ની ચા પીવી હોય ને પૂગી જવાનું. જો રેખાબેન તો જો ચા પીવે. મારો સીન લે પણ કેમેરા મારા બાજુ. હાલો રેખાબેન, કઈક ફરવા બરવા જઈએ આપણે. તમે કયો એ બાજુ? અને રીનાબેન તમે કેમ વયા ગયા છો? એક તો તમારા વગર અમને ગમે નહી, અને તમે વયા ગયા. તમે આલો કઈક આપણે આવીએ, તમે આવો પાછા તો કઈક ફરવા જવાનો પ્લાન બનાવીએ. જો આ ક્લિપ તમે જોઈ લીધી હોય તો આમાં કોમેન્ટ લખજો. હાય બ્રુડે રીનાબેન, જો પૂરી આવે ને મારે જાત કાઢ. રીનાબેન ભૂલતા નહીં, તમે ન હોય તો હું થઈ ગયું, પણ તમારા વગર અમે તમને યાદ કરી લે. હાલો રીનાબેન, આપણે જો ઉમંગનો બર્થડે આવે છે 16 તારીખે, તો તમે વહેલા વહેલા આવી જાઓ તો આપણે પછી બર્થડે સેલિબ્રેશન કરવાની હરખું પ્લાનિંગ કરીએ એમ કે. હાલો ભેટાણે તો મફત ની ચા પી લો. કામવાળીઓ એક તો હા મોડી મોડી ઉઠે અમારે. અટલ અમારી હાલત એવી જ છે એમ કે. હું તો હજી જરા કે કઈ ખારો લાગુ એમ. ગૌતમ ભાઈ પૈસા કાઢે છે, કારણ કે 10 રૂપિયા ના ગોપાલ ના ભાઈકા લઈ લે હે. 200 રૂપિયા 10 રૂપિયા દેખાય ગૌતમ, અહીંથી 10 જ રૂપિયા દેખાય. અત્યારે ભાઈ 9 વાગ્યા છે અને અમે આપણે પાછા રેખાબેન ના ઘરે પહોંચી ગયા છીએ. તો અત્યારે અમારે રેખાબેન ની ઘરે તમને એમ થાય કે ભાઈ સાડી ના બિઝનેસમેન તો ખરેખર અહીંયા જ છે. આમ જો જો આમ આ રેખાબેન, આ અંજુબેન, આ પૂજાબેન, આમ જોવો છે. હવે આમ સાડી ખરેખર ભરેસ તો અમારે અહીંયા જ સાડી ભરાય છે, બાકી તો કે સાડી અમારે પાડોમાં કોઈ સાડીનું હોતા જ નથી. કા રેખાબેન આટલું કામ હાલતું હોય અમારે? જો આવું કામ કદાચ સુરતમાંય નહીં હાલતું હોય. સુરતમાંય નહીં હાલતું, સુરતના માણસો નહીં ભરતા. જોવો જે આમાં એક અમારા ગૌતમ, અમારા ગૌતમ ભાઈ છે, એ થોડાક બેઠા છે ફ્રી. થોડી ગૌતમ ભાઈ તમે ચડી થોડી ચડાવી દો ને. એટલે કહું કે ભાઈ હજુ સાડીનો બિઝનેસ આવો ધમ ધોકાર હાલે છે અમારે. આવો 40-50 હજારનું કામ થઈ જાય આજે તો. 40-50 હજારનું થઈ જાય. કાન જુબે કામ બીજું હું યા. હાલો ભાઈ, આજનો દિવસ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો જો અમારા વિડીયો ગમતા હોય તો રેખાબેન લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
ગુડ નાઇટ એન્ડ બાય બાય.